27 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવવા 3 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું. મોડાસા, ધનસુરા અને બાયડના 35થી વધુ ગામડાઓને સાવધાન રાખવામાં આવ્યા. ડેમમાંથી પાણી આવતા સિકંદમાં પહેલીવાર માઝુમ નદી બે કાંઠે વહેતી થઈ છે. તો આ દ્રશ્યો સમગ્ર સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હવે માઝુમ નદી પણ બે કાંઠે વહી રહી છે. 35 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અત્યાર સુધી, કારણ કે સતત ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે. ડેમમાંથી પાણી આવતા સિઝનમાં પહેલી વખત માઝુમ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મોડાસા, ધનપુરા અને બાયડના 35થી વધુ ગામડાઓને અત્યારે સાવધાન કરી દેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી 2700 ક્યુસેક જેટલું પાણી છે તે આવી રહ્યું છે. સતત પાણીની આવક છે તે વધી રહી છે. ડેમનું લેવલ હવે જાળવવા માટે 3 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સમજતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે. તસ્લીમ, અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, શું સ્થિતિ? ચોક્કસપણે, અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ ચાલુ છે. તેના કારણે અરવલ્લી જિલ્લાનો મુખ્ય જળાશય મોડાસાની પાસે આવેલું માઝુમ ડેમમાં પાણીની આવક વધી રહી છે. તેના કારણે 2700 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. 3 જેટલા દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા જે 35 કરતા પણ વધારે ગામો છે, મોડાસા, ધનસુરા અને બાયડના, આ તમામને એલર્ટ આપવાની સૂચના આપવામાં આવી છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.